બ્રિજભૂષણે હમણાં થોડા સમય પહેલા પત્રકાર સાથે એકદમ તોછડો વ્યવહાર કર્યો હતો. બ્રિજભૂષણ સિંહના પત્રકારના સવાલથી ડરી જવાના કારણે મહિલા પત્રકાર સાથે તેમણે તોછડાઈ કરી હતી, તોછડાઈ પર આવી ગયા હતા, જેનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. બ્રિજભૂષણે એક વાત ભૂલે છે કે તેમની સામે જે લાંબી લચક ચાર્જશીટ ફાઇલ થઈ છે તે દર્શાવે છે કે તેમણે મહિલા રેસલર સાથે શું કર્યું છે. મહિલા રેસલર્સની જુબાની પણ આપવામાં આવી છે. બ્રિજભૂષણ સરણસિંહે શું શું કર્યું હતું એમાં બધું જ દેખાડવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. તેમણે મહિલા રેસલર્સનું 6 અલગ અલગ જગ્યા ઉપર યૌન શોષણ કર્યું હતું, જેમાં સાક્ષીઓના નિવેદન બોલે છે. આ કેસ દર્શાવે છે કે શું સત્તા એટલી બધી મહત્વની બની જાય છે કે તમે જે મુદ્દાઓના આધારે સરકારમાં આવો છો એ મુદ્દાઓની સામે કોઈ વ્યક્તિ તમારી જ પાર્ટીમાં હોય તો એ તમારી પાર્ટીનો છે, એટલા માટે તમે કંઈ નથી કરતા. જો બ્રિજભૂષણ ભૂલથી પણ બીજી કોઈ પાર્ટીમાં હોય અથવા તો એ પાર્ટીનો નેતા હોત તો અત્યારે તમે ક્યારનો એને જેલ ભેગું કરી દીધો હોત. જો આજે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોત અને સત્તા પક્ષમાં બીજો કોઈ રાજકીય પક્ષ હોત તો શું ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ એ જ રહ્યું હોત જે આજે બ્રિજભૂષણના કેસમાં છે? નમસ્કાર, જમાવટ સાથે હું સંતોષ. મહિલા રેસલર્સ અને બ્રિજભૂષણના કેસ મામલે નવો વળાંક આવ્યો છે. બ્રિજભૂષણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 16-17 લોકોએ પોલીસ અને મેજિસ્ટ્રેટની સામે પીડિત કુસ્તીબા દ્વારા આપવામાં આવેલા નિવેદનોના સમર્થનમાં જુબાની આપવામાં આવી છે અને આરોપોને સાચા જણાવ્યા છે. ચાર્જશીટમાં પીડિત કુસ્તીબાજોના પતિ સહિત 6 પરિવારના સભ્યોએ સાક્ષીમાં જે કંઈ પણ કબૂલ કર્યું છે એ કહ્યું છે. કુલ મળી અને 5 સાક્ષીઓ છે જે પરિવારના છે, એટલે કે પીડિતાના પરિવારના છે. પીડિતાઓના નિવેદનને સમર્થન આપતા 3 સાથી રેસલર્સે તેમની તરફેણમાં જુબાની આપી છે. આ સિવાય કુસ્તીબાજો દ્વારા પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવ્યા છે, જે ચાર્જશીટનો એક ભાગ પણ છે. દિલ્હી પોલીસની ચાર્જશીટ છે જેના આધારે દિલ્હી પોલીસે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સરણસિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે બ્રિજભૂષણ સરણસિંહ પર યૌન ઉત્પીડન, છેડતી અને પીછો કરવાના ગુના માટે કેસ ચાલી શકે છે અને સજા પણ એમને થઈ શકે છે. બ્રિજભૂષણ સરણસિંહ વિરુદ્ધ કલમ 354 એટલે કે મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી, કલમ 354 એ એટલે કે જાતીય સતામણી, કલમ 354D એટલે કે પીછો કરવો મહિલાનો, એની હેઠળ કેસ નોંધાઈ શકે છે અથવા તો દાખલ થઈ શકે છે અથવા તો આગળ ચાલી શકે છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે બ્રિજભૂષણને કેસમાં સુનાવણીનો સામનો કરવા માટે સાક્ષીઓ અને દસ્તાવેજોની તપાસ માટે બોલાવવામાં આવી શકે છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 6 ટોચના કુસ્તીબાજોની ફરિયાદના અત્યાર સુધીની તપાસના આધારે બ્રિજભૂષણ સિંહ પર જાતીય સતામણી, છેડતી અને પીછો કરવાના ગુના માટે કેસ ચલાવી શકાય છે અને એને સજા પણ થઈ શકે છે. મહિલા રેસલર્સની જાતીય સતામણીના કેસમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ સરણસિંહ સામે દિલ્હી પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે, જેમાં 17 જુબાનીઓ એવી છે કે જેણે જુબાની આપી છે મહિલાઓ જે રેસલર્સ છે તેમના સમર્થનની અંદર. પુષ્ટિ અત્યાર સુધી કરવામાં આવી છે. જોકે તમામ વિવાદની વચ્ચે સવાલ અહીંયા એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની એવી તો કેવી મજબૂરી છે કે તે બ્રિજભૂષણનો બચાવ કરી રહી છે? દિલ્હીના જે નિર્ભયા કેસ થયો અથવા તો હત્યા કેસ થયો એનો મુદ્દો લડી અને ભારતીય જનતા પાર્ટી પક્ષમાં આવી, સત્તામાં આવી, અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ નેતા પર આવી રીતના ગંભીર આરોપ લાગ્યો છે તો તેમ છતાં પાર્ટી હવે એની વિરુદ્ધ એક હરફ પણ શા માટે નથી ઉચ્ચારતી? શું સત્તા એટલી બધી મહત્વની થઈ જાય છે કે તમે મુદ્દાઓના આધારે સત્તા પર આવો છો, તે મુદ્દાઓ સામેનું વ્યક્તિત્વ જો તમારી જ પાર્ટીમાં હોય અને તમે એની સામે આંખ આંડા કાન કરી દે છો? તમારું આ મામલે શું કહેવું છે કમેન્ટની અંદર જણાવો. જો તમને અમારે વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ઇન્સ્ટાગ્રામ પર અમારી રીલ્સ વગેરે જે વાયરલ થઈ રહી છે એને પણ તમે લાઇક કરી શકો છો. તમારું શું માનવું છે એની અંદર કમેન્ટ પણ કરી શકો છો. ધન્યવાદ.